છો વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 8 સમાજ વિદ્યા પાઠ 3 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામનો ભાગ 2 ભણીશું. જો અહીંયા સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો. હવે જોઈએ કે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. એટલે સંગ્રામની અંદર ભારતીયોની હાર થઈ. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપી વિજય પ્રાપ્ત કર્યો. શરૂઆતની અંદર જ્યારે લડતની શરૂઆત કરી ત્યારે ઝડપથી વિજય ઉપર વિજય મેળવ્યા હતા, પણ જ્યારે આ 1857ના સંગ્રામની અંદર એમને હાર ભોગવવી પડી. અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા. જનરલ કેમ્પબેલ અને યુરોજ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોને શાસન સ્થાપી દીધું. હવે જો કે અંગ્રેજોએ શક્તિશાળી સૈન્યને આપણા શક્તિશાળી સૈન્યને હરાવીને આ જે અંગ્રેજો ભાઈ ગવર્નર જનરલો હતા એમને પોતાની સત્તા સ્થાપી દીધી. એટલે ભારતીય લોકો ઉપર પણ એ લોકો ભારે પડી ગયા. ઈસવીસન 1857ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો અને પછી બ્રિટિશ પાર્લામેન્ટ સીધી રીતે જ ભારતમાં શાસન સંભાળી લીધું. હવે કંપની સરકાર, જે આપણા લોકો જે લડત લડ્યા એની અંદર કંપની સરકાર તો નાશ થઈ, પણ બ્રિટિશરોનું સમગ્ર રાજ જે હતું એ નહોતું જ ગયું. એટલે પાર્લામેન્ટ ઉપર એમનું સીધું શાસન હતું. તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા. હવે વિદ્રોહનું કારણ શું હતું કે કઈ રીતે ભારતીયો બધા જાગૃત થયા અને એના કારણે એની ઉપર અભ્યાસ કર્યો અને વહીવટીતંત્રની અંદર પરિવર્તન લાવ્યા કે વહીવટીતંત્રની અંદર જો લોકો ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો આપણું શાસન હજી નબળું પડી જશે. સામાજિક રીતિમાં પરિવર્તન કર્યા, લશ્કરની પુનઃરચના કરી. જે લશ્કર અત્યારે આપણે જોયું કે પહેલા પોઈન્ટની અંદર કે લશ્કરની અંદર સમગ્ર હોદ્દા ઉપર, ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજ ગવર્નરો હતા, જ્યારે સામાન્ય લશ્કરના સૈનિકની અંદર ખાલી આપણા ભારતીયો જ હતા. એ લોકોને ઊંચો હોદ્દો આપવામાં નહોતો આવતો, બને બને તો ફદાર સુધીની પોસ્ટ એમને આવતી, એના પછીની નહીં. અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો. તેમણે ભાગલા પાડો અને રાજકારોની નીતિ અપનાવી. હવે શું કીધું કે જે શાસન એક સાથે મળીને આપણા ઉપર હાવી થઈ ગયું હતું, ભારે પડ્યું હતું, હવે એના ભાગલા પાડી નાખો અને એને પછી શાસન કરો. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી કે હિન્દુ અને મુસ્લિમોની જે એકતા છે એને તોડો પહેલા તો. આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે કેટલાક કારણો જવાબદાર હતા. જેમ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. કેન્દ્રીય નેતાગીરી, કેન્દ્રની અંદર નેતાઓ એટલા સક્ષમ હતા નહીં કે જે બધો કારભાર સંભાળી શકે. ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી વ્યવસ્થા ઊભી થઈ કે ભાઈ સંગ્રામની અંદર નેતાઓ તો ઘણા છે, પણ યોગ્ય રીતે કેન્દ્રની નીતિની નેતાગીરી કરી સંભાળી શકે એવા વ્યક્તિઓની એની અંદરથી નિમણૂક કરવી પડશે. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી કે શિસ્તબદ્ધ કઈ રીતે કામ કરવું. એવા જાગીરદારો અને રાજાઓ એ હુકમ માનવા માટે તૈયાર નહોતા અને જે નેતાગીરીનું કામ એ આજે રાજાઓ અને જાગીરદારો માની શકતા નહોતા. સંગ્રામ મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામના મુખ્ય નેતા જે હતા બહાદુર શાહ એ અત્યંત વૃદ્ધ હતા, ગડા થઈ ગયા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું કારણ હતું. જુદી જુદી જગ્યાએ અલગ અલગ નેતાઓ કાર્ય કરી રહ્યા હતા એટલે કેન્દ્રની અંદર કોઈ ફરજ બજાવી શકે એમ નહોતું. હવે અંગ્રેજોની લશ્કરની તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામમાં નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો સામે આધુનિક લશ્કર, શસ્ત્ર, સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. અંગ્રેજો જોડે ઘણી વ્યવસ્થા હતી. નવા નવા આધુનિક શસ્ત્રો હતા,
અને રેલવે પણ હતી, તાર વ્યવસ્થા હતી, એટલે સંદેશો મોકલી શકે આપણા લોકોને. જે ક્રાંતિકારી નેતાઓને જો સંદેશા વ્યવહાર માટે કદાચ કોઈ મોકલવામાં આવવું પડે તો તાર ટપાલની વ્યવસ્થા તો હતી, પણ એની અંદર પણ ગણતરી થાય કે કયા ક્રાંતિકારીએ કોને પત્ર વ્યવહાર કર્યો કે મોકલ્યો, કે પત્ર દ્વારા પણ સાબિત થઈ જાય અંગ્રેજોને તો ખબર પડી જાય. એટલા માટે અંદર એવા વ્યક્તિઓની દ્વારા એમની સુધી સંદેશા પહોંચાડવાની વ્યવસ્થા એ લોકોએ કરેલી. આપણા વ્યક્તિઓએ શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી બદલી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. દરિયાઈ તાકાત હતી ઇંગ્લેન્ડ જોડે, એટલે નૌકાદળને બહારથી અને ઝડપથી પોતાના સૈનિકો સાથે મંગાવ્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે ને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. હવે આજે ઇંગ્લેન્ડનું જે નેતૃત્વ કરી શકે એવા સૈનિકો હતા, તેમણે તો સૈન્યનું આખું જે ટોળકી હતી એ વિદેશથી એમની મંગાવી, પણ આપણા દેશની અંદર તો એવા સક્ષમ નેતાઓ બે જ હતા, લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે, જે નેતૃત્વ સંભાળી શકે એવા ન હતા. તો હવે આ બે જણા સ્વરાજ્યનું જે કામ જે છે કે આપણી સ્વતંત્રતાની લડાઈની શરૂઆત કરે છે. અન્ય કારણો, મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, કેટલાક તો જાણતા પણ નહોતા. એટલું જ નહીં, હૈદરાબાદ, કશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો. લા જે બધા મેન શાસકો હતા એમને તો અંગ્રેજોને સહકાર આપેલો, અંગ્રેજોનું સૈન્ય વધારે. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજો પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો. અંગ્રેજો સામે લડ્યા પણ સંગ્રામ નિષ્ફળ ગયો, એટલે એમને પણ એની ફરજ બજાવવા માટે એમને કહેવામાં આવ્યું. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો. એટલે જે બુદ્ધિજીવીઓ હતા, જે જાણકાર વ્યક્તિઓ હતા, એ સંગ્રામથી દૂર હતા, જોડાયેલા ન હતા, એટલે આ સંગ્રામ નિષ્ફળ જાય છે. ત્યારબાદ સંગ્રામનું સ્વરૂપ, તો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો 1857ના સંગ્રામને જુદા જુદા સ્વરૂપો આપે છે. વિદ્વાનો અલગ અલગ ગ્રુપો દ્વારા એને ઓળખે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. જનવિદ્રોહ એટલે લોકોની અંદર જે વિદ્રોહ થાય, જનવિદ્રોહ માને છે. અને અંગ્રેજો શું કીધું હતું કે ખાલી સૈનિક વિદ્રોહ છે, કે સૈનિકો માટેની જે લડત લડે છે એ લોકો, એટલા માટે જ આ ખાલી સૈનિક વિદ્રોહ કર્યો છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે. પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવું જે ભટ્ટાભી સીતારામૈયાનું માનવું છે કે સ્વતંત્ર સંગ્રામ ગણ્યો છે એમને પણ. ડૉક્ટર સેન તેને સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધાએ બતાવેલી વીરતા જોતાં તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણાસ્ત્રોત હતો તેમ કહી શકાય. કે આ સ્વતંત્ર સંગ્રામની શરૂઆત કરી એ સ્વતંત્ર સંગ્રામનું જે સ્વરૂપ હતું એ ભાવિ સ્વતંત્રતાના જે આંદોલનો ચલાવવાના હતા, સ્વતંત્ર સંગ્રામો કરવાના હતા, એની પ્રેરણા પૂરી પાડે એવું આ આંદોલન હતું એમ કહી શકાય. હવે સ્વાધ્યાય. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો મંગલ પાંડે. ભારતના હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ કઈ નીતિ અપનાવી હતી? તો ભાગલા પાડો અને રાજ કરો.
પખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોના જો જબરજસ્ત પ્રતિકાર કર્યો તો જે બે નામ આવ્યા હતા, જોધા માણેક અને મૂળ માણેક. હવે ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે, કયા કયા સ્થળો જોડાયેલા છે તો એનો પણ આપણે પરિચય મેળવીએ. કે આપણે એક પોઈન્ટ જોયો હતો, જોવો અહીંયા કે ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા આટલા સ્થળો છે. ટૂંક નોંધ લખો, ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો. હવે જો કે ઈસવીસન 1857ના આર્થિક કારણોની અંદર જે આપણો સંગ્રામનો કારણનો જે પોઈન્ટ છે, આર્થિક કારણ, કે ભારતમાં આવેલી બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું, તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો, તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા, તેમણે જે જરૂરી માલ જેમ કે કપાસ, ઘડી, રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી, સામે પક્ષે અનાજ અને કઠોળ ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું, અંગ્રેજોની અન્યાયી જકાતીને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો, ભારત અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાને દુઃખમાં વધારો કર્યો. આજની અછતને લીધે આખો ભારતીય દુકાળના ખપ્પરમાં હોમાઈ ગયો. ભારતના હુનર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા કારીગરો એ બધું જ નાશ પામ્યું, જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારો સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બીજો સવાલ છે, ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો. તો હવે એની અંદર જોઈએ કે એમાં જે કેન્દ્રીય નેતાગીરીનો અભાવનો પોઈન્ટ જે છે, ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા, વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામ અને મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રની નેતાગીરીનો અભાવ અને તે નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. આ જ સવાલનો જવાબ પ્રશ્ન 2નો બીજો સવાલ છે કે કેન્દ્રીય નેતાગીરીના અભાવ ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે, વિધાન સમજાવો. આ સવાલનો જવાબ અને પ્રશ્ન અનો બીજો બંને સવાલના જવાબો એક જ છે. ત્યારબાદ પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. હવે આપણે જોઈએ કે ઈસવીસન 1857ના જવાબદાર કારણોની અંદર હું તમને બતાવીશ બુકની અંદર કે રાજકીય કારણ, તો એની અંદર થોડી જે પોઈન્ટ લખવાના, વહીવટીકરણ આખું લખવાનું, આર્થિક કારણનો પણ જે પોઈન્ટ આપણે ભણ્યા એ આખું લખવાનું, સામાજિક ધાર્મિક કારણ પણ આખું આવી જશે, લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ, આ આખે આખા પોઈન્ટો છે. 1, 2, 3, 4, 5 અને 6 પોઈન્ટ આ સવાલના જવાબની અંદર તમારે લખવાના રહેશે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, બીજો તો આપણે જે પ્રમાણે કીધું કે આ પ્રશ્નનો જે નિષ્ફળતાના કારણો જોયા એ જ બીજાનો આન્સર રહેશે. ત્યારબાદ આવે પ્રશ્ન 3, ઈસવીસન 1857ના સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. તો આપણે હમણાં જ જોયું સ્વતંત્ર સંગ્રામનું સ્વરૂપ, કે સ્વતંત્ર સંગ્રામની વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે, કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેમને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે. આવું જ ભટ્ટાભી સીતારામૈયાનું માનવું છે કે ડૉક્ટર
માનવું છે. ડોક્ટર સેન તેને સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે, જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક છે અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદાર, ખેડૂતો, આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતાં તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય. આ એનો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની અંદર વિકલ્પો આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કે સાચો ઉત્તર શોધીને લખો. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી ચંદીગઢ એનો જવાબ છે. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ રાજ્યોમાં ભેળવી દેનાર કોણ હતું? તો વેલેસલી. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓને ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો ગાય અને ડુક્કર. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.